ભાવનગર ગ્રામ્ય વિધાનસભા શહેર શહેર પાપુજી મહારાજ મંદિર ખાતે ભજન કીર્તન યોજાશે। ભાવનગર ગ્રામ્ય વિધાનસભા શિવો શહેર પાપુજી મહારાજ મંદિર ખાતે ભજન કીર્તન યોજાશે। સાથે ખોડિયાર માતા મંદિર જનસંવાદ યોજાશે, જેમાં શિવો શહેર તથા ગ્રામ્યના તમામ કાર્યકરોને હાજર રહેવા માટે નિમંત્રણ આપ્યું છે। ભાવનગર ગ્રામ્ય 103 વિધાનસભા વિસ્તારમાંથી હાલ ગુજરાતમાં સાંપ્રત સ્થિતિને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા 182 વિધાનસભામાં પરિવર્તન યાત્રા નીકાળવામાં આવી રહી છે, ત્યારે સિહોરના આંગણે તારીખ 26/5/2022 ના રોજ પરિવર્તન યાત્રા પહોંચી રહી છે, જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, યુવા પ્રદેશ અધ્યક્ષ માનનીય પ્રવીણભાઈ રામ, તેમજ પ્રદેશના હોદ્દેદારો અને ભાવનગર જિલ્લા તેમજ સિહોર તાલુકાના હોદ્દેદારો અને સિહોર અને ભાવનગર ગ્રામ્ય વિસ્તારની જનતા ભાગ લેવાની છે, ત્યારે આ પરિવર્તન યાત્રા થકી એક સંદેશો આપવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર જે કઈ સ્થિતિ ચાલી રહી છે, અત્યારે મોંઘવારી ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓના કારણે જનતા ત્રસ્ત છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ઘર ઘર સુધી એક સંદેશો પહોંચાડવા માંગીએ છીએ અને હવે ખરેખર પરિવર્તનની જરૂર છે, ત્યારે સિહોરની જનતાને હું નમ્ર અપીલ કરું છું, ભાવનગર ગ્રામ્ય વિસ્તારની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આવો સૌ સાથે મળીને પરિવર્તન યાત્રામાં જોડાઈએ અને આમ આદમી પાર્ટી જેવો શ્રેષ્ઠ વિકલ્પ આપણી સાથે છે ત્યારે આમ આદમી પાર્ટી સાથે જોડાઈને પરિવર્તન યાત્રામાં સામેલ થઈ આ પરિવર્તન યાત્રાને સફળ બનાવીએ। જય હિન્દ, વંદે માતરમ। હું જીતેન્દ્ર ઉપાધ્યાય, સિહોર શહેર પ્રમુખ, આમ આદમી પાર્ટી। સિહોરની જનતાને નમ્ર અપીલ કરું છું, તારીખ 26/5/22 ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન યાત્રા સંદર્ભે બાપુજી મહારાજના મંદિરે રાત્રિના 9 કલાકે રામ દરબારનું આયોજન કરવામાં આવેલ છે, તો સિહોરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક આમંત્રણ છે।